કેમ છો મિત્રો, સ્વાદ સંહિતામાં આપનું સ્વાગત છે. ઉપમા એક આઈડિયલ નાસ્તો છે જે ઘરમાં નાના મોટા દરેકને પસંદ હોય છે. આજે હું તમને ઉપમાની અમારી રીત તમને શેર કરીશ, જેમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક ઇન્ગ્રેડિયન્ટના યોગ્ય પ્રમાણ સાથે બતાવીશ, જેથી તમે પહેલી વાર બનાવતા હશો તોય સહેલાઈથી ઉપમા બનાવી શકશો. તો ચાલો શરૂ કરીએ. ઉપમા બનાવવા માટે આપણને જોઈશે એક કપ સોજી મોટી કણકવાળી, એક ચમચી અડદ દાળ, થોડા કટિંગ કરેલા ગાજરના ટુકડા, 1/4 કપ લીલા વટાણા, એક ડુંગળી ચોપ કરેલી, 1/2 કેપ્સિકમ લીલા ધાણા, 1 ઇંચ આદુ ચોપ કરેલું, 3 લીલા મરચા કટિંગ કરેલા, 8-10 કઢી પત્તા, લીંબુ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી રાઈ અને ચપટી હિંગ. હવે આપણે સૂજીને શેકી લઈશું. સૂજીને શેકવા માટે કઢાઈમાં 1 ચમચી દેશી ઘી રેડીશું. તમે ઈચ્છો તો ઘીને બદલે તેલ વાપરી શકો છો. અહીં અમે જે રીતે બનાવીએ છીએ એ જ રીત તમને બતાવીએ છીએ. શેકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગેસને ધીમી આંચ પર રાખીશું. વધારે ફ્લેમ રાખવાથી સૂજી ઉપરથી શેકાશે અને અંદરથી કાચી રહે છે. સૂજીને સતત હલાવતા રહેવું. લગભગ 4-5 મિનિટમાં સૂજી શેકાઈ જતી હોય છે અને સૂજી જ્યારે બરાબર શેકાઈ જાય ત્યારે એની સરસ ખુશ્બુ આવશે. ત્યારે ગેસ બંધ કરી સૂજીને હલાવતા રહેવું, કારણ કે કઢાઈ ગરમ હોય તો સૂજી બળી શકે છે. હવે 4-5 મિનિટ થઈ ગઈ છે અને સૂજીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, એમાંથી સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે આ જ કઢાઈ લઈશું, એમાં 1 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થાય ત્યારે એમાં 1 ચમચી રાઈ નાખીશું. આપણે ગેસ ધીમી આંચ પર જ રાખીશું. રાઈ ચટકી જાય એટલે થોડી હિંગ નાખીશું. એક ચમચી અડદની દાળ નાખીશું. તમે એમાં ચણા દાળ પણ ઉમેરી શકો છો. ઉપમામાં આ દાળનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, પરંતુ દાળ કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. દાળ શેકાઈ જાય એટલે એમાં 8-10 કઢી પત્તા નાખીશું. અને પછી આદુના ટુકડા નાખીશું. લીલા મરચાના કટકા નાખીશું. 1/2 મિનિટ જેટલું શેકાવા દઈશું. ત્યારબાદ 1 મીડિયમ સાઈઝની ડુંગળીના ટુકડા નાખીશું. ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી શેકવી નહીં, પરંતુ સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ શેકવી. લગભગ 1.5-2 મિનિટ લાગશે ડુંગળીને શેકાતા. ત્યારબાદ 25 ગ્રામ લીલા વટાણા નાખીશું. જો તમે ફ્રોઝન કરેલા હોય તો એને બાફી લેવા. એટલા જ ગાજરના ટુકડા નાખીશું. અડધું કેપ્સિકમ નાખીશું. તમે ઈચ્છો તો બીજા શાકભાજી પણ નાખી શકો છો. આપણે 1.5-2 મિનિટ સુધી શેકાવા દઈશું. બધી શાકભાજી શેકાઈને સોફ્ટ થઈ ગઈ છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે 1 કપ સૂજી લીધી છે એટલે 3 કપ પાણી નાખીશું. પાણી હંમેશા ગરમ જ વાપરીશું, જે આપણે પહેલાથી જ ગરમ કરી રાખેલું છે. થોડું હલાવીને ઢાંકી દઈશું. હવે આપણે આંચને થોડી વધારી દઈશું. ગરમ પાણી લીધું હોવાથી એને ઉકળતા વાર નહીં લાગે. જ્યારે બરાબર ઉકળવા લાગે ત્યારે આપણે થોડી થોડી સૂજી નાખતા જઈશું અને હલાવતા જઈશું, જેથી સૂજીના ગાંગડા ના થઈ જાય. પાણીનું માપ જાળવવું અગત્યનું છે.
તમે જેટલી સૂજી લો એનાથી ત્રણ ઘણું ગરમ પાણી લેવું, જેથી એકદમ સરસ ઉપમા બનશે। હવે સતત હલાવતા રહીશું। સૂજીના ભાગનું સ્વાદ મુજબ મીઠું નાખીશું। આપણી ઉપમા તૈયાર થઈ ગઈ છે। હવે એમાં લીલા ધાણા નાખીને હલાવી લઈએ। અને ગેસ બંધ કરીને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું। હવે ઉપમા સર્વ કરવા માટે તૈયાર છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય યા તો પહેલી વાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।